ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ક્રિસ્પી ટેસ્ટી એવા પાત્રા પાત્રા બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો કેવા અળવીના પાન પસંદ કરવા જેથી ગળામાં ઇન્ફેક્શન ના થાય સાથે ખંજવાળ ના આવે આ પાત્રા બનાવવા માટે આપણે એકદમ ટેસ્ટી ઓ ફ્રેશ મસાલો રેડી કરવાનો છે સાથે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીને તેને એકદમ ક્રિસ્પી રેડી કરીશું તો ટિપ્સ અને ટ્રીકની સાથે એકદમ નવી રીતે રેડી થતાં એવા આપણા પાત્રા રેડી છે તો ચલો રેસિપીની શરૂઆત કરીએ આવી જ નવી નવી રેસિપીઓ જોવા માટે અને ન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો પાત્રા બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોઈશું કે કેવા પાન પસંદ કરવા અહીંયા આપણે બે રીતના પાન મૂક્યા છે તમે જુઓ આ પાનની નસો કાળી છે તો આ પાનની નસો ગ્રીન છે જ્યારે પણ આપણે અળવીના પાન ખરીદીએ ત્યારે આ રીતના બ્લેક નસો હોય તેવા પાન જ ખરીદવા આ પાનથી ગળામાં ઇન્ફેક્શન થતું નથી સાથે ખંજવાળ પણ આવતી નથી આ ટિપ્સ અમે અમારા વડીલો પાસેથી લીધી હતી તો તમે જુઓ આપણે બધા બ્લેક નસોવાળા પાન અલગ કરી લીધા છે આ બધા પાનને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે અને ડ્રાય કરી લઈશું બધા પાન સરસ રીતે ડ્રાય થઈ ગયા છે હવે ધારવાળી ચપ્પુની મદદથી તેની નસો કાઢી લઈશું બધી નસો નીકળી જાય પછી આપણે તેની ઉપર વેલન ફેરવી દઈશું જેથી તે સરસ રીતે રેડી થઈ જશે આ રીતે આપણે બધા પાનને સરસ રીતે રેડી કરી લઈશું ના વિડીયોમાં મારી ટીપ્સ આ હતી કે અળવીના પાન પસંદ કરતી વખતે કાળી નસો હોય એવા પાન જ પસંદ કરવા તો તમારા પાત્રા તો ટેસ્ટી બનશે સાથે તમને ગળામાં ઇન્ફેક્શન ના થાય આ ટિપ્સ તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો તો ચલો આપણા બધા પાન રેડી થઈ ગયા છે આજના પાત્રા આપણે બારડોલીના પ્રખ્યાત પાત્રા રેડી કરવાના છે તો તેના માટે એકદમ ટેસ્ટી એવો ફ્રેશ મસાલો રેડી કરીએ અહીંયા આપણે એક પેન લીધો છે પેનને પહેલા સરસ રીતે ગરમ કરી લઈશું જેથી પાણીનો ભેજ હોય તો તે બધો ઉડી જશે હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લીધા છે સાથે એક ચમચી વરિયાળી એક ચમચી જીરું પાંચથી છ નંગ મરી અને ત્રણ નંગ જેટલી લવિંગ લીધી છે સાથે નાનો ટુકડો દાલચીની લઈ લઈશું હવે આપણે તેની અંદર અડધી ચમચી અજમો પણ એડ કરી દઈશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને બેથી ત્રણ મિનિટમાં સરસ રીતે શેકી લઈશું તો તે સરસ રીતે શેકાઈને રેડી થઈ ગયો છે હવે આપણે તેને ખાંડની અંદર અધકચરો ક્રશ કરી લઈશું આ મસાલાને આપણે અધકચરો જ ક્રશ કરવાનો છે જો તમારે વધારે પ્રમાણમાં બનાવીને સ્ટોર કરવો હોય તો મિક્સરની અંદર પણ તેને અધકચરો ક્રશ કરીને સ્ટોર કરી શકો છો પાત્રામાં એડ કરવાનો આપણો ફ્રેશ મસાલો સરસ રીતે રેડી થઈ ગયો છે તો ચલો હવે આપણે એકદમ ક્રિસ્પી ટેસ્ટી પાત્રા બનાવવા માટે બેસનનું પરફેક્ટ માપ સાથે બેટર રેડી કરીએ આ બેટર બનાવવા માટે એક બાઉલની અંદર એક કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે

અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તે ચોક્કસથી એડ કરજો હવે આપણે બધા મસાલા સરસ રીતે એડ કરી દીધા છે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ તમે જુઓ લોટની અંદર આપણા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે અડધું લીંબુ લીધું છે તે એડ કરી દઈશું સાથે ચપટી પાપડ ખાર એડ કરવાનો છે અને તેની ઉપર બે ટેબલ સ્પૂન જેટલું ગરમ કરેલું તેલ એડ કરવાનું છે આ બધા લોટની અંદર સરસ રીતે તેલને મિક્સ કરતા જવાનું છે આ રીતે ચમચીની મદદથી આપણે ગરમ તેલને લોટની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું આજની આપણી બીજી ટિપ્સ એ હતી કે જો તમે પાપડખારનો ઉપયોગ કરીને પાત્રા બનાવશો તો અસલ બારડોલીના પાત્રા જે રીતે ક્રિસ્પી ટેસ્ટી હોય છે એવા જ પાત્રા તમારા પણ રેડી થશે તો ચલો લોટની અંદર તેલનું મોણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે બેટરને ખાટું મીઠું બનાવવા માટે અહીંયા મેં ગોળ અને આમલીનું પાણી બનાવીને રેડી કરી લીધું છે ગોળ અને આંબલીનું પાણી બનાવવા માટે આપણે અડધો કપ જેટલો ગોળ લીધો હતો જેની અંદર બે ચમચી જેટલી આંબલી એડ કરી હતી સાથે એક કપ જેટલું પાણી એડ કરીને ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે ગરમ કરીને આ રીતે આપણે તેને ગાળીને ગોળ અને આંબલીનું પાણી રેડી કર્યું છે તમે પણ આ રીતે ગોળ આંબલીનું પાણી બનાવીને રેડી કરી લેજો આપણે આ બેટર બનાવવા માટે ચારથી પાંચ ચમચી જેટલું ગોળ અને આંબલીનું પાણી એડ કરી દઈશું સાથે તેની અંદર અડધી વાડકી જેટલો પાણીનો ઉપયોગ કરીને બેટર રેડી કરીશું તમે જુઓ આ બેટર આપણે એકદમ થીક એટલે કે જાડું રાખવાનું છે ખૂબ જ પતલું બેટર બનાવવાનું નથી જો તમે પતલું બેટર બનાવશો તો તમારા પાત્રા ક્રિસ્પી નહીં બને તો આ રીતનું બેટર આપણું રેડી થવું જોઈએ હવે આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે તેની અંદર ગાર્નિશિંગ માટે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તલ પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે જો તમને કોઈ મસાલા ઓછા લાગે તો ઉપરથી એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લેજો હવે પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને તેને અલગ મૂકી દઈશું જેથી તે સરસ રીતે સેટ થઈ જશે અને બધા મસાલા અને લોટ એકબીજાની સાથે ભળી જશે પાંચ મિનિટ પછી તમે જોશો તો આપણું બેટર સરસ રીતે સેટ થઈ ગયું છે બધા મસાલા તેની અંદર સરસ રીતે ભળી ગયા છે એકદમ ટેસ્ટી બેટર આપણું રેડી થયું છે હવે આપણે અળવીના પાન લઈ લઈએ તેની ઉપર એક એક કરીને બેટર સ્પ્રેડ કરતા જઈએ આ રીતે મેં એક મોટું પાન લીધું છે તેને આ રીતે ગોઠવી દઈશું અને તેની ઉપર સરસ રીતે બેટરને સ્પ્રેડ કરી લઈશું આ પાત્રા બનાવવા માટે આપણે બેસનનું બેટર વધારે પ્રમાણમાં પાનની ઉપર લગાવવાનું છે તો એક એક કરીને બધા અળવીના પાન લીધા છે તેની ઉપર આ રીતે બેટર લગાવતા જઈશું એક પાન ઉપર બેટર લાગી જાય પછી તેની ઉપર બીજું પાન મૂકી દઈશું અને તેને પણ સરસ રીતે રેડી કરી લઈશું હવે આપણે ત્રીજું એક પાન લીધું છે જેને ઊંધું મૂકી દઈશું અને તેની પર પણ બેટર સરસ રીતે લગાવી દઈશું આ રીતે આપણે ચાર પાનનો ઉપયોગ કરીને બેટર લગાવીને રેડી કરી લીધું છે હવે આપણે જોઈશું કે તેની વાળવા માટેની ટ્રીક શું છે આ પાત્રાને આપણે બાફવાના નથી ફ્રાય કરવાના છે તો તેને એકદમ સરસ રીતે દબાવીને આપણે વાળી લઈશું તો તમે જુઓ આ રીતે મેં બે બાજુથી વાળી લીધા પછી ફરીથી તેની ઉપર બેટર લગાવી દઈશું અને ફરીથી બંને બાજુથી સરસ રીતે વાળી લઈશું આપણે ત્રણેય બાજુથી સરસ રીતે વાળીને રેડી થઈ જાય પછી એકદમ ટાઈટ કરતા જવાનું છે અને દબાવતા જવાનું છે ટાઈટ કરતા જવાનું છે અને દબાવતા જઈને તેનો રોલ રેડી કરી લઈશું જો તમે ટાઈટ ના કરો તો તે તળતી વખતે ખુલી શકે છે એટલે આ ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે તેનો રોલ બનાવો ત્યારે તેને દબાવતા જજો અને રોલ વાળતા જજો આ રીતે આપણો એક રોલ રેડી થઈ ગયો છે આ જ રીતે આપણે બીજા પણ રોલ રેડી કરી લઈશું આજના વિડીયોની મારી ત્રીજી ટિપ્સ એ હતી કે જ્યારે અળવીના પાનની ઉપર આપણે બેટર લગાવીએ તો તે વધારે પ્રમાણમાં લગાવજો સાથે જ્યારે આપણે તેનો રોલ બનાવીએ ત્યારે એકદમ ટાઈટ રોલ બને તે ખાસ ધ્યાનમાં રાખજો આ રોલ કટ કરવા માટે આપણે ધારવાળા ચપ્પુનો જ ઉપયોગ કરીશું આપણા બધા પાત્રા સરસ રીતે થઈને રેડી થઈ ગયા છે તો ચલો તેલ પણ ગરમ કરી લઈએ અને તેને ફ્રાય કરી લઈએ તમે જુઓ અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે હવે આપણે એક એક કરીને પાત્રા તેલમાં મૂકતા જવાનું છે આ રીતે થોડા ખોલીને આપણે મૂકીશું જેથી એકદમ સરસ શેપ આવશે અને સરસ રીતે બધેથી તે ફ્રાય થશે આ રીતે આપણે એક એક કરીને બધા પાત્રા ખોલીને પેનની અંદર મૂકતા જવાના છે આ પાત્રા આપણે સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે તો ધીરે ધીરે કરીને મેં બધા પાત્રા તેની અંદર ગોઠવી દીધા છે અહીંયા આપણે પાત્રાને ફ્રાય કરવા માટે ઝારાનો ઉપયોગ તો કરી શકીએ છીએ પણ પાત્રા ખૂબ જ નાજુક હોય છે એટલે જો બને તો તમારી પાસે લાકડી યા તો તૂથપીક જાળી હોય તો તેનો ઉપયોગ કરી શકો છો યા તો આ રીતનો ટીક્કા બનાવવાનો જો સળિયો હોય તો તેનો ઉપયોગ કરીને તેને સરસ રીતે ઉલટાવી દેશો તો તમારા પાત્રા અંદરથી ખુલશે પણ નહીં અને એકદમ સરસ એવો શેપ આવી જશે અને સરસ રીતે ફ્રાય થશે આ રીતે એક એક કરીને આપણે બધા મિનિમમ સાત થી આઠ મિનિટ લાગે છે હવે એક એક કરીને બધા પાત્રાને આપણે કાઢી લઈએ અને ચાણીની અંદર મૂકી દઈએ આપણા ક્રિસ્પી ટેસ્ટી એવા પાત્રા રેડી થઈ ગયા છે આ પાત્રાને બારડોલીના પાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય પાત્રા બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું કેવા પાન પસંદ કરવા કેવો મસાલો રેડી કરવો સાથે કેવી રીતે પાત્રાને ફ્રાય કરવા આ બધી જ ટિપ્સ અને ટ્રીક જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરવું તો ચોક્કસથી બને છે તો મારા વિડીયોને ચોક્કસથી લાઇક કરજો વધુને વધુ શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી જ અવનવી રેસીપીઓ સાથે